નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5 માં પ્રકરણ 2 આકાર અને ખૂણા એના વિશે આપણે સમજીએ. પહેલા તમને આપેલું છે કે નીચે આપેલી દરેક આકૃતિના ખૂણા બદલે નવી બે આકૃતિ બનાવવાની છે. ખૂણા બદલવાના છે. કયા ખૂણા? આ જે બધા ખૂણા આપેલા છે એ બધા ખૂણા બદલીને દોરવાના છે. મેં બે આકૃતિ દોરી દીધી છે ખૂણા બદલીને. એવી રીતે બે નંબરની એની પણ બે આકૃતિ બદલેલી છે ખૂણા બદલીને. એમાં જુઓ કેટલા ખૂણા થતા છે. 1 2 3 4 5 1 2 3 4 5 એવી રીતે નીચે પણ તમને ખૂણા બદલીને બનાવવાનું છે. આકારો તમારે આ રીતે બનાવવાના છે. હવે નીચે વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા લખો કાટકોણ. 90° માપના ખૂણાને કાટકોણ કહે છે. કાટકોણ કેવી રીતે માપવાનું? આપણી પાસે કંપાસ બોક્સ હોય તો કંપાસ બોક્સની અંદર કોણ માપક હોય છે? બે ખૂણિયા હોય છે અને એક કોણ માપક હોય છે. એ કોણ માપક વડે આપણે કાટકોણ છે, ગુરુ કોણ છે કે લઘુ કોણ છે એના વિશે સમજી લઈશું. પહેલા આપણે કાટકોણ. 90° માપના ખૂણાને કાટકોણ કહે છે. 90°. જ્યારે આપણે 90°નો ખૂણો દોરીશું ત્યારે આપણી આકૃતિ આવી દેખાશે, જે 90°ની. હવે આપણે અહીંયા જોઈશું કાટકોણની વ્યાખ્યા. કાટકોણની અંદર 90° માપના ખૂણાને કાટકોણ કહે છે, જેમાં આપણે ખૂણાને દર્શાવીશું આવી રીતે. રેડી? હવે જોઈશું ગુરુકોણ. જે ગુરુકોણ 90°થી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. જ્યારે આકૃતિ તમારી આવી દેખાશે, આકૃતિનો ખુલ્લો ભાગ હશે એટલે તમારે સમજી લેવાનું કે શું છે ગુરુકોણ ખૂણો. લઘુકોણ 90°થી શું આવશે? 90°થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. જેની આકૃતિ જુઓ સાંકડી હશે. શું હશે? સાંકડો જેવો ભાગ હશે, નાની આકૃતિ. નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. 90°ના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. 90°ના માપના ખૂણાને કાટકોણ કહે છે. ફક્ત 90° હોય એટલે એને સમજી લેવાનું કે કાટકોણ જ છે. હવે ગુરુકોણ 90°થી મોટા એટલે કે 91, 92, 94, 95, 96, 97, 98, 99, 180 સુધી તમે કોઈ પણ ખૂણો કરશો એ તમારે 90°થી મોટો નીકળ્યો એટલે સમજી લેવાનું કે ગુરુકોણ છે. હવે 90°થી નાના માપના ખૂણા એટલે કેટલા? 1, 2, 3, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 85, 72, 73 એ ગંભીર ખૂણા હશે. એ બધા કયા હશે? 90°થી નાના હશે. એટલે 90°થી નાના માપના ખૂણાને આપણે લઘુકોણ કહીશું. આ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે.